રાજકોટની વાત કરીએ તો રાજકોટના પેલેસ રોડ પર બાંધકામ સાઇટ ઉપર દુર્ઘટના બની છે, જેમાં નવા કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. લિફ્ટની અંદર બેઠા હતા અને રેલી કાઢતા હતા ત્યાં લિફ્ટ નીચે આવતા શાંતુભાઈ નામના મજૂરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મજૂરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે કોઈ પણ સેફટીના સાધનો વગર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. એક બાજુ જ્યાં આરએમસી તંત્રએ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે કે બાંધકામ સાઇટ પર સેફટી સાધનો હોવા જોઈએ, તેમ છતાં કોઈ બાંધકામ સાઇટમાં આવા સેફટી સાધનો હોતા નથી, ત્યારે પેલેસ રોડ પર આવેલ બાંધકામ સાઇટ પર આવા સાધનો ન હતા. ન તો કોઈ મહાનગરપાલિકાના અધિકારી આવા સર્ક્યુલરને લઈને કોઈ બાંધકામ સાઇટ પર સુપરવિઝન માટે જાય છે, જે કે કેમ તે એક મોટા સવાલ ઉઠવા પામ્યા છે. રાજકોટના પેલેસ રોડ ઉપર બાંધકામ સાઇટ ઉપર ક્યાંક અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતના કારણે એક જે મજૂર છે તે ઇજાગ્રસ્ત થયો છે. મહત્ત્વની બાબત એ છે કે ક્યાંક આરએમસી દ્વારા અનેક પ્રકારના જે દાવો છે તે કરવામાં આવતા હોય છે કે ક્યાંક નવા જે બાંધકામ સાઇટ ઉપર સેફટીના સાધનો હોવા જરૂરી છે તે પ્રકારનું જે સર્ક્યુલર છે તે આરએમસી દ્વારા ક્યાંક બહાર પાડવામાં આવ્યું હતું, પણ છતાંય કોઈ પણ પ્રકારના સેફટીના જે સર્ક્યુલરનો ક્યાંક હાલ અત્યારે ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ તો જે બાંધકામ સાઇટ ઉપર જે કોન્ટ્રાક્ટર હોય છે, જે બાંધકામના જે સંચાલક હોય છે તે આ પ્રકારનો ઉપયોગ નથી કરતા અને તેના જ કારણે ક્યાંક આ પ્રકારનું જે ઘટના છે તે વારંવાર ઘટતી હોય છે. ત્યારે વધુ એક ઘટના છે તે ક્યાંક રાજકોટના પેલેસ રોડ ખાતે ઘટી છે. ખાસ તો જે આ જે લિફ્ટ છે, જે ઔપચારિક લિફ્ટ ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે, તેમાં એક મજૂરના જે કહી શકાય હાથ આવી જતા તેને આંગળીના ભાગે ઈજા થઈ છે અને હાલ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આપણી સાથે દેખભાલ કરવાવાળા જે વ્યક્તિ છે એ છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ વિનુભાઈ ફિચડિયા. વિનુભાઈ, શું ઘટના બની હતી? કેટલા વાગ્યા ઘટના બની? એ લગભગ આશરે કલાક જેવા આસપાસ થયો ટાઈમ. એ રેતી ભરેલી લિફ્ટ ઉપર લઈ જતા હતા અને ઉપર ઠલાવતા હતા, તો એ અર્થમાં અમને આ લોકો ખ્યાલ પડ્યો છે માણસોને બીજાને કે રેતી પૂરી થઈ ગઈ છે, તે ખાલી કરવાની તૈયારી કરતા હતા. તે ભાઈ અંદર પોતે હતા અને અધવચ્ચે અમે ઊભી રાખી દીધી તાત્કાલિક. અમને ખ્યાલ પેલો કઈ અંદર છે, એ અર્થની અંદર લોખંડના સાઈડની અંદર જે લોખંડના દોયડામાં એના હાથ આવી ગયો અને આંગળીમાં એક બે ઈજા થઈ છે આંગળીમાં. આ સાઈટ કોની છે અત્યારે? બાંધકામ સાઈટ ચાલુ છે, આ સાઈટ કોની છે? હા, આ સાઈટ છે વિનુભાઈ પારેખ, મનીષભાઈ પાટડિયાની. ખાસ તો આરએમસી ક્યાંક એક જાહેરનામું બહાર પાડ્યું છે આ પ્રકારની જે બાંધકામ સાઇટ હોય ત્યાં ક્યાંક સેફટીના સાધનો હોવા જરૂરી છે. અહીંયા કઈ પ્રકારના સેફટીના સાધનો છે? સાધનોમાં એકચ્યુઅલી ખ્યાલ નથી મને ટૂંકમાં આમાં, સમજા. તો સેફટીના સાધનો વગર મજૂર કામ કરે છે? હા, અત્યારે તો રનિંગ પ્રમાણે દરરોજ થતું એ પ્રમાણે કામ કરી રહ્યા છે ટૂંકમાં. આરએમસીના કોઈ અધિકારીઓ અહીંયા આવીને ચકાસણી કરીને ગયા? ના, એવું મારો ખ્યાલ નથી. હું અહીં અમુક ટાઈમે જ આવું છું, અમુક ટાઈમે નથી આવતો એટલે ખ્યાલ ન હોય, પણ મને સમજા. અત્યારે કઈ પ્રકારની ઈજા થઈ છે? અત્યારે એની આંગળીમાં ઈજા એક બે, એકાદ આંગળી તૂટી ગઈ છે અને બીજામાં લોહી લોહણ હતું અને તાત્કાલિક મેં સિવિલમાં પહોંચાડ્યો છે ટૂંકમાં તાત્કાલિક. આ ઈજા ગંભીર થઈ હોત તો શું કહેશો? ના ના, આવી તકેદારી આવી બીજી વાર ભૂલ ન થાય એની 100% અમે ગેરંટી આપી, જે તકેદારી રાખીશું અમે ભવિષ્યમાં ન થાય. ચોક્કસથી કહી શકાય કે જે સંચાલકના જે વ્યક્તિ છે તે કહી રહ્યા છે કે બીજી વખત આ પ્રકારની ભૂલ નહીં થાય તેના માટે તકેદારી રાખવામાં આવશે. પણ મોટો સવાલ એ છે કે ક્યાંક આરએમસી દ્વારા ક્યાંક સર્ક્યુલર તો બહાર પાડવામાં આવ્યું છે કે સેફટી સાધનો બાંધકામ સાઇટ ઉપર હોવા જોઈએ, છતાંય આ કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો વગર આ જે મજૂરો છે તે ક્યાંક બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હોય છે. આવા ખાનગી બાંધકામ સાઇટ ઉપર શું આરએમસીના અધિકારીઓ ધ્યાન રાખે છે કે કેમ, એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ જ પ્રકારના જે ઘટનાઓ છે તે વારંવાર ક્યાંક થઈ છે અને છતાંય કોઈ પણ પ્રકારની શીખ કોઈ બિલ્ડર અથવા તો આરએમસી નથી લેતું, એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.